शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेत थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथू तरंग 59 नागड़का गाम में भगवान श्रीहरि बिराजमान छे। संध्याना समय में श्रीहरिए धून करावी। धून में मस्त बनेला ए भक्तों ने समाधि थई। भगवान श्रीहरिए अद्भुत बातों करी ए प्रसंग आपणे श्रवण करी रह्या छीए। सद्गुरु आधारानंद स्वामी नोंधे छे भगवान केवा छे। काल के काल ईसन के ईसा समर्थ में समर थ जगदीसा तोहु न सामर्थ जनवत लेसा ताको न केप देखावत एसा काल न को काल ईसन हे ईसा काल के काल ईसन के ईसा। कालना काल छे ईश्वरना ईश्वर्थ छे समर्थमा समर्थ भगवान श्रीहरि छे। आटलू होवा छता भगवान श्रीहरि पोतानू ऐश्वर्य जणावता नथी। आ वातनो केप एटले अभिमान रंच मात्र प्रभु राखता नथी। अल्प जीव डारो देखाड़े एने पण प्रभु सहन करे छे। पृथ्वी अने वृक्ष एमा जेवी सहनशीलता छे એવી સહનશીલતા ભગવાન શ્રીહરિમાં છે। પૃથ્વીને ખોદે છતાં પાણી આપે છે, વૃક્ષને પથ્થર મારે છતાં મીઠા ફળ આપે છે। ખોદનાર અને કાપનાર ઉપર ક્યારેય વૃક્ષ અને પૃથ્વી રોષ ક્રોધ આટી દ્વેષ નથી રાખતા। બસ એવી જ રીતે ભગવાનના જે સત્પુરુષ છે ને એનો આ મોટામાં મોટો ગુણ છે। સહન કરવું એ સંતનો પ્રથમ ગુણ છે। અદ્ભુત વાતો આપણે સાંભળતા હતા। આ વાતો કરતા કરતા સ્વામી આગળ લખે છે, શ્રીહરિ પોતાના ભક્તોને માટે વારંવાર આવી વાતો કરતા હતા, કારણ કે તેઓ ભક્તોને પોતાનું અક્ષરધામ આપવા ઈચ્છે છે। સત્ય નથી સમજાતું ને એટલે જ આપણને સત્યમાં ભાવ અને પ્રેમ નથી જાગતો। આ કથા વાર્તા રોજ સાંભળવાનું કારણ જ એટલું છે। પ્રથમ ભગતે સંતન કર સંગા દુસરી રતે મમ કથા પ્રસંગા। રામચરિત માનસ એમ કહે છે, નવધા ભક્તિનો પાયો
પ્રથમ ભક્તિ સંત સમાગમ. પ્રથમ ભગતે સંતન કર સંગા, સાધુ પાસે બેસીએ, એની વાત સાંભળીએ તો બધું જ થાય. ભગવાનમાં પ્રેમ જાગે એટલે ભક્તિ આવે, શાસ્ત્રનું જ્ઞાન થાય, આત્મા શું પરમાત્મા શું એ જ્ઞાન જાગે, જગતનું મૂળ સ્વરૂપ અસાર છે એ જણાઈ જાય એટલે વૈરાગ્ય જાગે. સદગુણ માત્રનો પ્રારંભ સંત સમાગમથી જ થાય છે. સદગુણ માત્રનો પ્રારંભ સંત સમાગમથી જ થાય છે. અવગુણ માત્રની શરૂઆત કુસંગથી જ થાય છે. એક માં એનો દીકરો અપશબ્દ બોલે છે, ન બોલવાનું બોલે છે, બીભત્સ બોલે છે, ત્યારે ડરી જાય છે. અમારા ઘરમાં, અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં શબ્દો નહોતા, આવ્યા ક્યાંથી? દુર્ગુણ માત્રનું મૂળ કુસંગ છે. ખરાબ સોબત થાય, ખરાબ માણસોની વાતો સાંભળવામાં આવે એટલે એવા સંસ્કાર પડે પડે ને પડે. એટલે જ આપણે રોજ સાંજે આ કથા સાંભળીએ છીએ. હું પણ શ્રોતા બની આ કથા સાંભળું છું. આ સાગરની વાતો સમુદ્રના કરોડો રૂપિયાના કિંમતી મોતી જેવી છે. મહારાજનું મિશન છે કે આ લોકમાં અટવાતા અથડાતા આત્માઓને અમારે અક્ષરધામ સુધી પહોંચાડવા છે. એટલે મહારાજ રોજ આવી વાતો કરતા. આપણા પૂજ્યપાદ ગુરુદેવનું પણ મિશન છે, મને મળ્યા જે મહારાજ એ સામેવાળા જીવને આપવા છે. શ્રીહરિએ ધૂન કરી લીધી ત્યારે સહુ સંતોની સભાને તેમણે પ્રણામ કર્યા. પછી શ્રીહરિ હિંડોળા ઉપર બેઠા. તે સમયે તેમણે અત્યંત શોભાને ધારણ કરી હતી. શ્રીહરિ ધૂન કરી રહ્યા ત્યારે સંતો જ્યાં પહેલા બેઠા હતા તેની તે જ જગ્યાએ ફરીને બેઠા. તે સમયે બુદ્ધિમાન હરિભક્તોએ શ્રીહરિને, સંતોને અને બધા હરિભક્તોને પ્રણામ કર્યા. હવે એક સરસ વાત આવે છે, સાંભળજો. સબ જન કુહરે દર્શન દેને, તકિયા પર બે ઠે રંગ ભેને, મંદ મંદ મુખ કરત હાસા, હો રહે મહા પરમ પ્રકાશા. સબ જન કુહરિ દર્શન દીને, તકિયા પર બેઠે રંગ ભેને. સભા બેસી ગઈ, સંતો સંતોની જગ્યાએ, હરિભક્તો હરિભક્તોની જગ્યાએ, આખી સભા બેસી ગઈ. રંગભીના શ્રીહરિ બધા હરિભક્તોને દર્શન આપવા માટે તકિયા ઉપર બેઠા. એટલે ઊંચા થાય તો બધાને દર્શન થાય ને. અને મહારાજનો આ સ્વભાવ હતો. ચેષ્ટામાં પણ આપણે સાંભળીએ છીએ ઘણી વાર મહારાજ તકિયો હોય ને આવો એની ઉપર બેસી જાય, એટલે વ્યાસપીઠ બનાવી દીધી તકિયાને. અને મુખથી મરક મરક હસતા હતા, તેનો ઘણો પ્રકાશ ચારે કોર પ્રસરી રહ્યો હતો. જેટલા અધિક પ્રેમી સંતો અને હરિભક્તો હતા તે બધાને સમાધિ થઈ હતી. અધિક પ્રેમી હતા તેને. મેં કહ્યું હતું ને ઘણી વાર, મૂર્તિ એની એ જ છે, એમાં જેને જેવો ભાવ થાય ને એટલું સુખ આવે. મૂર્તિ તો મળી છે પણ એ મૂર્તિનું મહાસુખ લેવા માટે છે ને આપણે મહેનત કરવી પડે એવી છે. અંતરની મલિનતા ટાળવી પડશે. જગતની આસક્તિ, જગતના વિકારો, જગત તરફની વાસનાઓ આ બધી ટાળવી પડશે. પેલા ગીંગાની વાત આપણે સાંભળી, બધા હરિભક્તોને ખૂબ ગમી. ગીંગાને કમળ વન મળ્યું, છતાં પણ કમળના વનમાં આવીને પણ કમળની સુગંધ ન મળી, એને સુખ ન મળ્યું. કારણ શું? એના અંગ અંગમાં, એની એક એક ઇન્દ્રિયોમાં વિષ્ઠા ભરી હતી, વિકાર ભર્યા હતા. ગીંગા જેવા આ જગતના જીવો મંદિરમાં તો આવે છે, મંદિર મળે, સંત મળે, મૂર્તિ મળે, પણ એની એક એક ઇન્દ્રિયોમાં વિકારો ભર્યા છે ને,
જગત ભર્યું છે ને, વિષ્ટાના કીડાને કમળમાં ગયા પછી પણ જેમ વિષ્ટાની જ સુગંધ આવે છે, એમ ઘણા લોકો, આવા લોકો, અભાગી જીવ મંદિરમાં આવે ને, એના મનમાં માયા પેસી ગઈ છે. આખું મંદિર સારું હોય, આખું મંદિર સારું હોય. અરવિંદ ઘોષ જ્યારે હતા, એમનું ધ્યાન, એમનો ઉપદેશ જગતભરમાં એટલો બધો ફેલાયો, અમેરિકાનું ડેલિગેશન, ઇન્ડિયાનું ડેલિગેશન અરવિંદ ઘોષના પોંડિચેરી આશ્રમમાં જતા લોકો. આ સત્ય ઘટના છે, જાણવા જેવી છે. અને પોંડિચેરીનો, અરવિંદજીનો આશ્રમ આજે પણ જગવિખ્યાત છે. અરવિંદજીની ઉર્જા, એમની ઓરા આજે પણ ધ્યાન યોગ આશ્રમની અંદર અનુભવમાં આવે છે. તો દિલ્હીથી એક બહુ મોટું ડેલિગેશન પોંડિચેરી આવ્યું. ધ્યાન યોગી અરવિંદજી સાથે વાત કરતા કરતા બે ચાર માણસોએ કહ્યું કે આ પોંડિચેરીમાં ગટર બહુ છે, ગંદકી બહુ છે. બે ત્રણ ચાર માણસોએ આ વાત રિપીટ કરીને ત્યારે અરવિંદ ઘોષ હસતા હસતા એટલું જ બોલ્યા કે તમે દિલ્હીથી ગટર જોવા માટે પોંડિચેરી સુધી આવ્યા, દિલ્હીમાં મળી નહીં તમને? આ આશ્રમમાં કેટલી બધી 99% સારી વસ્તુ જોવા જેવી છે, અનુભવવા જેવી છે, જાણવા જેવી છે, એમાંની તમને કોઈ ફોકસ ન થાય? એમ ઘણા લોકો જેના મનમાં પેલા ગીંગાની જેવી પરિસ્થિતિ છે ને, માયા પહી ગઈ છે ને, એ મંદિરમાં આવે તો એ શું જોવે, મૂર્તિ પાસે આવે તો પણ શું જોવે? એટલે હું કહું છું આ સંતોનો પ્રસાદ છે, સંતોની વાણી છે. સિયારામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. આખા જગતમાં સિયાને રામમય દેખાય. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની, સુની ચૈવ સ્વપાકે ચ પંડિતઃ સમદર્શિનઃ. જીવ પ્રાણી માત્રમાં, પશુમાં, પંખીમાં, બ્રાહ્મણમાં, ચાંડાળમાં, બધામાં એને પરમાત્માના દર્શન થાય, ગીતાજી કહે છે. એટલા માટે સંતો અને ભક્તોને ભગવાન જગતમાં પણ ભગવાનના દર્શન થાય, અને જગતના પામર જીવોને ભગવાનમાં પણ જગતના દર્શન થાય. એટલા માટે આપણે ગમે ત્યારે મહારાજ પાસે જઈએ, સંતો પાસે જઈએ. મૂર્તિ તો મળે, પણ મૂર્તિ મળ્યા પછી એ મૂર્તિનું સુખ લેવું. સંતો તો મળે, દુર્લભ છે. દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, શેતલ સંત સભા મહી આયે, પ્રગટ હરિ વિચરત સુખદાયે. સાધુ જ્યાં બેઠા હોય ને ત્યાં ભગવાન પ્રગટ બેઠા હોય. હા, તેવા લો સંતોમાં રહે છે રે સલુણી છબી. સાધુ મળવા દુર્લભ છે, પણ સાધુ મળ્યા પછી પણ સંત સમાગમનું સુખ મળવું ને, એના કરતા દુર્લભ છે. એના માટે પાત્રતા જોઈએ, એના માટે લાયકાત જોઈએ, એના માટે ક્વાલિફિકેશન જોઈએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત ઉપમા આપી છે નિષ્કુળાનંદ કાવ્યમાં. એ ગોળનું તે ગાડો રે ગીંગાને નવગમે રે, હરે તેને પરુ પુરીષ શું પ્રીત રે, સુખ અંતરે રે સંત સાચા એ ભોગવે રે. સાચું સુખ લેવા માટે
આપણે સાચા બનવું પડશે, પાત્રતા કેળવવી પડશે. ભગવાનની કૃપા તો સૂર્યના પ્રકાશ જેવી છે, કણ કણમાં, ખૂણા ખૂણામાં, જીવ જીવમાં પ્રસરેલી છે. પણ સૂર્યનો પ્રકાશ ઝીલવા માટે આપણી આંખ પણ સક્ષમ હોય તો જ આપણને અનુભવમાં આવે સૂર્યનો પ્રકાશ છે. બસ એવી જ રીતે ભગવાનની કૃપા તો સર્વત્ર છે, પણ એ કૃપાને ઝીલવા માટે કૃપાના પાત્ર બનવું જરૂરી છે. અનાદિ મુક્તરાજ નારાયણ મામા એટલી સરસ વાત કરે, દુર્લભમાં દુર્લભ વસ્તુ છે ને ભગવાનની કૃપાની પાત્રતા. ભગવાન કૃપા તો બધા ઉપર કરે છે, એટલે આપણે ઘણીવાર કથામાં સાંભળીએ છીએ ને, કૃપા મળવી દુર્લભ છે, એના કરતાં પણ કૃપાને પચાવીને એ વધારે દુર્લભ છે. આ પચાવી એટલે પાત્રતા, પાત્રતા હોય તો કૃપા પચે, અને કૃપા પચે તો એ સુખ સુધી પહોંચી શકે. મહારાજ કેટલી સરસ વાત છે, જુઓ આવી રીતે સભામાં બેઠા જે સાચા પ્રેમી ભક્તો હતા એ બધાને સમાધિ થઈ, સંતોની વચ્ચે સંતોએ સમાધિ કરી, હરિભક્તોની વચ્ચે હરિભક્તો સમાધિમાં લીન થયા. તે સમયે પુરુષોના સમુદાયમાં, પુરુષોને અને સ્ત્રીઓના સમુદાયમાં સ્ત્રીઓને સમાધિ થઈ હતી, તે બધાને શ્રીહરિ પ્રેમથી જોઈ રહ્યા હતા. અન્ય અવતારોમાં ક્યારેય આ રીતે સમાધિ થતી નહોતી. અવતાર અવતારી મે ભેદ રહેવો સામૃથ કરીકે જાન પરેવો, સમાધિ વારે કહત સોબાતા ઓર કુન આવે સમ જાતા. અવતાર અને અવતારીમાં ઘણો મોટો ભેદ છે, તેના સામર્થ્યનો વિચાર કરીએ તો તે ભેદ સ્પષ્ટ જણાઈ આવે છે. જગતના માણસો વારંવાર બોલતા હોય છે અમારે તો બધા ભગવાન સરખા, આના જેવા અજ્ઞાની કોઈ બીજા જીવ નથી, બધા ભગવાન સરખા, ખોળ અને ગોળ સરખું કહેવાય, આ જગતમાં બધું સરખું લાગે છે. અવતાર અને અવતારીનો ભેદ એટલી મોટી વસ્તુ છે, આપણા શાસ્ત્રોમાં આ વાત સમજવી એટલે એમ કહી શકાય કે ભગવાન શ્રીહરિને સમજવા. એટલે તો ગુણાત્યાનંદ સ્વામી કહે ચાર ઘાટી છે, પુરુષોત્તમને જાણવા, ભગવાનના એકાંતિક સાધુને જાણવા ઘાટી છે. ભગવાન જેવા છે ને, અવતાર ને અવતારીનો ભેદ અદ્ભુત છે. કેવી સરસ વાત લખી, પૂર્વે અવતારો ઘણા બધા થયા પણ દરેક અવતારોએ અનેક પ્રકારના ચરિત્રો કર્યા. આજ દિવસ સુધી કોઈ આવી રીતે સમાધિ કરાવી હોય તો કોઈ પ્રસંગ જોવા નથી મળતો. નો તે દેઠે નો તે સાંભળી રે પ્રગટાવે એવી પુનિત પુરુષોત્તમ પ્રગટે રે. અને મહારાજે કેવી સમાધિ ચલાવી તમે જુઓ તો ખરા, પ્રસંગો સાંભળો છો ને તમે. શેખ મિયાને મહારાજે ઐશ્વર્ય આપ્યું કે તમે ગામમાં જાઓ અને તમારા સંબંધીઓ સગાવાલા એને વાત કરો ભગવાનની ભક્તિની મહિમાની અને ભગવાનમાં જોડો. પણ મહારાજ કેવી રીતે જોડું, એ લોકોને મારે ઐશ્વર્ય બતાવવું પડે. સારું, તમારી દાઢીમાં ઐશ્વર્ય મૂકીએ છીએ. તમે કોઈને કહેશો દેખ મેરી દાઢી એટલે સમાધિમાં જતો રહેશે, બાકીનું બધું અમે સમજાવી દેશું. દાઢીમાં ઐશ્વર્ય બોલો, સાંભળ્યું છે આવું હરીશભાઈ? અરે સંતો ગામડે વિચરણ કરવા જાય, લાકડી આપતા, એક છેડો અડાડે તો સમાધિ થાય, બીજો છેડો અડાડે સમાધિ ઉતરી જાય. મહારાજ અગતરાયમાં બેઠા છે, મહારાજનું ઐશ્વર્ય આખા ગામમાં ફેલાઈ ગયું. અને અગતરાયમાં એક બ્રાહ્મણ ઉમાશંકર એનું નામ, ઉમાશંકરને હા પડે નહીં. આ કળિયુગમાં ચોથા આરામાં અને એમાં ભગવાન પ્રગટ હોઈ શકે? કંઈક પાખંડ છે, કંઈક દંભ છે. અને રોજ નવી નવી વાતો સાંભળે
એટલે કુતૂહલ પણ થાય, એવું હશે એવું હશે. એક દિવસ એણે હિંમત કરી કે ચાલો હું જાતે જાઉં અને તપાસ કરું ખરેખર ભગવાન છે. અગતરાયમાં શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન છે. આ ઉમાશંકર દર્શન કરવા આવે, એક બાજુ બેસી જાય, પણ એટલું બધું ખેંચાણ થાય, આખી સભા ભગવાન શ્રીહરિની અલૌકિક મૂર્તિ, મહારાજના મુખારવિંદમાંથી એક એક શબ્દ જાણે કે કરોડ રૂપિયાના મોતી ખરતા હોય ને, આવા મીઠા શાસ્ત્ર સંમત. આ દ્રશ્ય જોતાની સાથે મૂળ બ્રાહ્મણ હતા, હૃદય તો પવિત્ર હતું, મનમાં ખાલી પ્રશ્ન હતા, મૂંઝવણ હતી, એટલે હૃદયમાંથી ભાવ પ્રગટ થયો, હાથ જોડી અને એક શ્લોક બોલી ગયા, સ્તુતિનો, સંસ્કૃતનો. અને જેવો શ્લોક બોલ્યો એટલે એમની બાજુમાં જે માણસ બેઠો હતો એને સમાધિ થઈ ગઈ, એ પડી ગયો. ભૂદેવ તો ડરી ગયા, શું થયું શું થયું આને. મહારાજ હસવા લાગ્યા. મહારાજ બોલ્યા કે ભૂદેવ, તમે શ્લોક બોલ્યા ને એટલે તમારો શ્લોક સાંભળીને આને સમાધિ થઈ ગઈ, એ અક્ષરધામમાં પહોંચી ગયો. હવે આ સાંભળીને બ્રાહ્મણને વધારે આશ્ચર્ય થયું. અરે મહારાજ, શ્લોક બોલી બોલીને તો મારી જિંદગી પૂરી થઈ ગઈ, અમે નાના હતા ત્યારથી કર્મકાંડનું જ કામ કરીએ છીએ, આ ગોરપદું કરીને જીવન પૂરું થઈ ગયું, કેટલા શ્લોક બોલી નાખ્યા, આ સુધી એક જણા સમાધિ શું, ભગવાનના દર્શન નથી થયા. મહારાજ હાથ જોડ્યા, આ બધો તમારો પ્રતાપ છે, ભગવાન જુઓ, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ હોવા છતાં કોઈ જગ્યાએ પોતાની જાતને જાહેર કરતા નથી, સમજવું હોય તો સમજી જાય. બ્રાહ્મણ સમજુ, જ્ઞાની ડાયા હતા. મહારાજ કે નહીં નહીં ભૂદેવ, તમારા શ્લોકથી સમાધિ થઈ. બધા ડરી ગયા. મહારાજ ચપટી વગાડી પેલા સમાધિમાંથી જાગે અને પછી એણે વાત કરી, મેં અક્ષરધામમાં દર્શન કર્યા, અનંત અવતારો બિરાજમાન છે, ભગવાન શ્રીને હાથ જોડી અવતારો સ્તુતિ કરે છે. અને સાંભળતાની સાથે ઉમાશંકરને વિશ્વાસ બેસી ગયો કે જે વેદોમાં એકમ સત વિપ્રાહ બહુધા વદંતી, વેદો જેને પરબ્રહ્મ કહે છે, ઉપનિષદો વેદો જેને નેતિ નેતિ કહે છે, એ બીજું કોઈ તત્વ નહીં, આ અગતરાયમાં સામે બેઠા ભગવાન સ્વામિનારાયણ. કંઠી પહેરી આશ્રિત થયા, પોતાના જીવનને ભગવાનના ચરણોમાં કાયમ માટે સમર્પિત કર્યું. પણ પ્રસંગ જોયો તમે હરીશભાઈ, પોતાના સંકલ્પે કરીને સમાધિ કરાવે, એટલું જ નહીં, પોતાના સંતો દ્વારા, પોતાના ભક્તો દ્વારા આવી રીતે ઘણી વાર મહારાજ સમાધિ કરાવતા. અવતાર ને અવતારીનો ભેદ મોટો છે. સમાધિમાં જનારાઓ તો તે વાતોને કરતા, પણ બીજાને તે વાત સમજણમાં બેસતી નહીં. જે લોકો સમાધિમાં જતા હતા તેને શ્રીહરિ અલગ અલગ રીતે પૂછતા, તમે સમાધિમાં જે જે કંઈ જોયું હોય તેને તમે યથાર્થ રૂપમાં કહો. સમાધિની વાતો તો આપણે એક મહિનો સુધી કરીએ ને, ખૂટી ને એટલી બધી વાતો છે. ત્યારે તેઓ બોલતા, આપની જે આ મૂર્તિ છે તે અત્યંત તેજોમય સ્વરૂપે અદ્ભુત વિમાન લઈને આવી અને અમને તે વિમાનમાં બેસાડી દીધા. વાજિંત્ર વાગતા હતા, એક પળવારમાં સૂર્યના લોકમાં પહોંચી ગયા. દરેક ભક્તોને સમાધિ થઈ હતી, એમાં અલગ અલગ ભક્તોએ જે વર્ણન કર્યું એમાંથી વર્ણન અહીંયા હવે લખાય છે. મહારાજે કેવા કેવા ઐશ્વર્યો બતાવ્યા છે સમાધિમાં. જેમ સુતેલા માણસોને દરેકને અલગ અલગ સ્વપ્ન આવે છે અને જે સ્વપ્ન આવે છે એનું કારણ પણ ભગવાન છે. શાસ્ત્રોમાં લખ્યું, જે સૂક્ષ્મ દેહમાં રહીને કર્મો કર્યા છે એ કર્મનું ફળ ભગવાન સ્વપ્ન અવસ્થામાં આપે છે, સ્થૂળ દેહમાં રહીને જે કર્મ કર્યા છે એનું ફળ ભગવાન જાગ્રત અવસ્થામાં આપે છે. જેવી રીતે આ સૃષ્ટિ ભગવાને બનાવી છે એવી રીતે સ્વપ્ન સૃષ્ટિ એ પણ ભગવાનની બનાવેલી છે, કોઈકને સારું, કોઈકને મીડિયમ, કોઈને ખરાબ. એવી જ રીતે સમાધિમાં અલગ અલગ ઐશ્વર્ય, કોઈ જૈન હોય એને તીર્થંકર દેખાય, કોઈ મુસ્લિમ હતા એને પેગંબરોના દર્શન થયા, હિન્દુઓને કેવા દર્શન થયા સાંભળો. સૂર્યના લોકમાં પહોંચી ગયા,
સૂર્ય સન્મુખ આવ્યા. તેઓ મૂર્તિના ચરણમાં પડ્યા, પોતાના ભવનમાં લઈ ગયા, પ્રેમથી આપની પૂજા કરી, બહુ પ્રકારે સ્તુતિ કરી. જે જે અવતારો થયા તે સહુના આપ એક જ કારણ છો. આ સમયે આપ અધર્મને ઉખાડી નાખવા માટે ધર્મના ઘરે પ્રગટ થયા છો. એ જોજો ભયે અવતાર, તાકે કારણ તુમ હો હરે, અબ પ્રગટે ધર્મ દ્વાર, અધર્મ મૂલ ઉત્થાપકરણ. જોજો ભયે અવતાર, તાકે કારણ તુમ હો હરે. સૂર્યનારાયણ આવી રીતે સ્તુતિ કરે છે. અરે આ સત્સંગના કેવા કેવા દાખલાઓ છે. બોચાસણ ગામ, ત્યાંના કાશીદાસ ખૂબ સારા સત્સંગી હતા, પણ એના પિતાજી એ સત્સંગી નહોતા થયા. એટલા માટે કાશીદાસના મનમાં ઘણી વાર એમ રહ્યા કરે કે બાપુજીને પણ મહારાજ ઓળખાય, સત્સંગી થાય તો સારું. એણે એકવાર મહારાજ પધાર્યા છે એટલે વિનંતી કરી કે મહારાજ તમે જ કૃપા કરો અને મારા બાપા કાનદાસ પટેલ એને સત્સંગ ઓળખાવો. બાપાને બોલાવ્યા, મહારાજ પાસે બેસાડ્યા. મહારાજે ઘણી બધી વાતો કરી, ઘણી બધી વાતો કરી, પણ આ બહુ અઘરું છે હા, સમજાવવું એના કરતાં સ્વીકારવું અને માનવું અઘરું છે. આપણા સંતો નથી વાત કરતા કે પેલા ભાઈ બીમાર પડેલા હરીશભાઈ, અને ખાટલે પડેલા, નાખી દુનિયાની પંચાયત કર્યા કરે, એની પાસે ભગવાનનું નામ લેવડાવવા માટે બધા કે ભાઈ એકવાર બોલી દો, એકવાર બોલી દો, રામ રામ એકવાર બોલો, નકર મરી ગયા પછી તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ બધા કોને કહેતા હોય રામ બોલો ભાઈ રામ? પેલો મરી ગયો છે ને કહે છે, હવે આ રામનું નામ લે નહીં કોઈ રીતે, લીધું હોય તો સારું, બહુ સારું, સારું થાય, પણ લો ને તમે. એટલે એને પેલું પાત્ર આવે, રામ પાત્ર કહેવાય ને, લઈને બતાવ્યું કે આ આ શું છે. એ બાને પણ રામ પાત્ર બોલે ને, જ્યાં બતાવ્યું શું છે આ, તો કે આ તો સકોરું છે. એમાં એમના જમાઈ દૂર રહેતા હશે એ આવ્યા, રામજી એનું નામ, એને આગળ લાવ્યા. આ કોણ આવ્યો દાદા, કોણ આવ્યો બોલો દાદા? કે તો પપલીનો વર, જીવનો એવો સ્વભાવ છે, એટલી બધી અવળાઈ. એટલે કહેવાય છે ને, માણસની અવળાઈનો પાર નહીં અને ભગવાનની કૃપાનો પાર નહીં. કાનદાસ પટેલ સત્સંગી ન થયા, એટલે કાશીદાસે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ બાપુજી જો સત્સંગી થાય ને તો બહુ સારું. મહારાજ કે પણ અમે કેટલી વાતો કરી, હવે ન માને તો તમે દુઃખ છોડો. કાશીદાસે વિનંતી કરી, મહારાજ તમે તો ભગવાન છો, તમે ધારો તો બધું જ થાય, પણ તમારે ધારવું પડે. મહારાજ કે પણ મેં જાતે વાતો કરી, હરિભગત ન થયા, તો હવે જોયું ભગવાન કેવું ઐશ્વર્ય બતાવે છે, પોતાનું ઐશ્વર્ય છુપાવીને વર્તે છે. બાકી ચપટી વગાડે ને, એક સેકન્ડમાં સમાધિ કરાવી દે, બધું મનાવી દે, બધી વાતમાં હા પડાવી દે, પણ એમ મહારાજ નથી કરતા. કાશીદાસ ખૂબ કરગર્યા ત્યારે મહારાજ કે, સારું તમારી વિનંતી છે ને, એટલે અમારા આનંદ સ્વામી સુરતમાં છે, એ આવશે, અહીં રોકાશે અને સ્વામીના સમાગમે કરીને તમારા બાપુજીને સત્સંગનો રંગ લાગશે. આમ મહારાજે વરદાન આપ્યું, કાશીદાસને આનંદ થયો. મહારાજ તો પછી નીકળી ગયા. થોડા સમય પછી સુરત વિચરણ કરીને આનંદાનંદ સ્વામી પધાર્યા છે, કાશીદાસને ત્યાં ઉતર્યા છે. કાશીદાસને ખબર હતી મહારાજે વરદાન આપ્યું છે, એટલે પોતાના પિતાજીને રસોઈ પાણી માટે, સંતોની સેવા માટે રાખ્યા. રસોઈ માટે સીધું લઈને કીધું, પિતાજી સંતોને આપી આવો, આપવા આવ્યા, સંતો પાસે બેસે, સંતોની ખબર અંતર પૂછે. અને એમાં આનંદાનંદ સ્વામીએ મહારાજની વાતો કરી, એક બે સીધું લઈને આવ્યા સંતો પાસે, અને જ્યાં આવે ને ત્યાં આનંદ સ્વામી બેઠેલા, અને કાનદાસ પટેલે, કાશીદાસજીના પિતાએ એક દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું? આનંદાનંદ સ્વામીની શરીરની જે આકૃતિ હતી એમાંથી
ભગવાન રામ, લક્ષ્મણ, આખો પરિવાર દેખાણો એને. રામ અને લક્ષ્મણની મૂર્તિઓ આનંદાનંદ સ્વામીના શરીરમાંથી પ્રગટ થઈ, આ દિવ્ય દર્શન થયા. રામના ઉપાસી હતા, રામને ભગવાનને જાણનારા હતા. અને સારંગ પાણી ધનુર્ધારી ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા, સ્વામીના પગમાં પડી ગયા, રડવા લાગ્યા, સ્વામી તમે જ ભગવાન છો, તમે જ મારા રામ છો, તમે જ મારા ઈષ્ટ છો. આનંદાનંદ સ્વામી કહે, પટેલ ભૂલા કેમ પડો છો, કેમ પડો છો? અમે જેના દાસના પણ દાસ છીએ એ ભગવાન સ્વામિનારાયણ, એ આપણા રામ છે, એ આપણા ઈષ્ટ છે. નહીં નહીં સ્વામી, હું તો તમને જ ભગવાન માનું. પણ સ્વામીમાં ભાવ થયો હતો ને, સ્વામી માટે એને વિશ્વાસ બેસી ગયો હતો ને, એટલે સ્વામીની બધી વાત મનાણી, સ્વામીના વચને કરીને પછી મહારાજ પાસે આવી, કંઠી પહેરી, આશ્રિત થયા અને ભગવાન શ્રીહરિનો નિશ્ચય થયો. જોયું તમે, આનંદાનંદ સ્વામીના શરીરમાંથી રામ અને લક્ષ્મણના દર્શન કરાવ્યા. બોલો, દાદા ખાચરના પિતાજી એભલ ખાચર, મહાદેવજીના મહાન ભક્ત શ્રીજી મહારાજ મળ્યા, મહારાજનું ઐશ્વર્ય નિહાળ્યું. શ્રીજી મહારાજને ભગવાન માને છતાં પણ મહાદેવજી એટલે મહાદેવજી. ઘેલાનાથના દર્શન વિના, પૂજા વિના પાણી પણ ન પીવે, એમાં ઘેલા નદીમાં બરાબરનું પૂર આવેલું, ઘેલાનાથના દર્શન કરવા જઈ શકે નહીં. ઉપવાસ થયા, મહારાજને સમાચાર આપ્યા, સચ્ચિદાનંદ સ્વામીને મોકલ્યા, સ્વામી જાઓ, તમે જોડે દર્શન કરાવો. પણ ઘેલા નદીમાં તો ઘોડા પૂર આવ્યું છે, કોઈ રીતે સામે કિનારે જવાય એવું છે નહીં. સચ્ચિદાનંદ સ્વામીની એભલ બાપુ, નદીનું પૂર જોયા કરે, શું કરશું? સારું, સચ્ચિદાનંદ સ્વામી કે તમે બેસો. સામે બેસાડ્યા, સ્વામી આ બાજુ બેઠા, આંખો બંધ કરી પદ્માસન લગાવી અને સ્વામી મહારાજની મૂર્તિના ધ્યાનમાં ડૂબ્યા. સ્વામીના શરીરમાંથી તેજ નીકળવા લાગ્યું. એક મહાદેવજી, બીજા મહાદેવજી, ત્રીજા મહાદેવજી, ચોથા, પાંચમા, વાઘાંબર પહેર્યું છે, સર્પની માળાઓ છે, હાથમાં ત્રિશુળ છે, ડમરું ધાર્યું છે, અર્ધચંદ્ર મસ્તક ઉપર બિરાજે છે, ત્રિપુંડ લગાવ્યું છે. એક નહીં, કેટલા? 12 રુદ્ર જે કહેવાય છે ને, દ્વાદશ રુદ્ર, 12 રુદ્ર સ્વામીના શરીરમાંથી પ્રગટ થયા. સ્વામી આંખ ખોલી, એભલ બાબુ તો અવાક બની ગયા. આ શું સ્વામી? સ્વામી કે દર્શન કરી લો, મહારાજની આજ્ઞા હતી ને દર્શન કરાવવાની, અમે પૂરી કરી. અરે પણ સ્વામી, 12 આમાં પગે કોને લાગવું? મારે મારા ઈષ્ટ કયા? સ્વામી કે તમે ગોતી લો, ઈષ્ટ જ જોઈએ છે. તો ઈષ્ટ તો દાદા ખાચરના દરબારમાં તમારા ઘરના આંગણે લીંબુ વૃક્ષના નીચે બેઠા છે, એ ઈષ્ટ છે. બાકી આ બધા તો એના સેવકના પણ સેવક છે. અને એભલ બાપુને ભગવાન શ્રીહરિનો સર્વોપરી નિશ્ચય સચ્ચિદાનંદ સ્વામીના યોગ્ય કરીને થયો. ભગવાન શ્રીહરિ એટલા માટે આ ચરિત્રો કરે છે. મહારાજ ધારેન તો ચપટી વગાડી નિશ્ચય કરાવી શકે, અને કરાવ્યો પણ છે મહારાજે. પણ મહારાજ એવું ઈચ્છતા નથી દરેક જગ્યાએ. મહારાજ એવું ઈચ્છે અમારા સાધુનો સમાગમ કરે, સાધુ દ્વારા સમજણ મેળવે અને સમજીને અમારી મૂર્તિ સુધી પહોંચે, ને એ શ્રેષ્ઠ છે. દાદા ખાચરના પિતાજી એભલ બાપુને મૃત્યુ પહેલા સચ્ચિદાનંદ સ્વામી દ્વારા પોતાનો નિશ્ચય કરાવ્યો. બુવાના કાનદાસ પટેલ એને આનંદાનંદ સ્વામી દ્વારા પોતાની મૂર્તિનો નિશ્ચય કરાવ્યો. એ જોજો ભયે અવતાર, તાકે કારણ તુમ હો હરે. જેટલા અવતારો, અરે વચનામૃતની એક નાની વાત, પૂર્વમાં જે કંઈ ઐશ્વર્ય થયું છે, અત્યારે જે કંઈ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે કંઈ થશે, આ બધું ઐશ્વર્ય મને મળ્યા જે મહારાજ, એને લીધે જ થાય છે. કરતા હરતા બસ એક મારા મહારાજ છે, અણુ પરમાણુમાં મારો મહારાજ છે. ગુરુજીનું સૂત્ર છે ને, કેવું અદભુત! અણુ પરમાણુમાં મારો મહારાજ છે. એ બોલે સૂર્ય દેવ, યહ ભુવન ન આયે કબુ, કહો સો કીજે સેવ, હમકુ કિન પાવન અતે,
હમકુ કેન પાવન અતે. સૂર્યનારાયણે હાથ જોડ્યા અને બોલ્યા, હે પ્રભુ, આપ ક્યારે અમારા લોકમાં પધાર્યા નથી. આપ જે કહો તે સેવા કરીએ. આપે અહીં પધારીને અમને પાવન કર્યા છે. આપ મૂર્તિ સ્વરૂપ શ્રીહરિ ત્યાંથી ચાલ્યા. મહારાજે કોઈ સેવા અંગીકાર કરીને સમાધિમાં જે દેખાણું એ કહે છે, ત્યાંથી મહારાજ તુરંત ચાલ્યા, ચંદ્રલોકમાં ગયા, ચંદ્રમાં દોડીને સન્મુખ આવ્યા, બે હાથ જોડી આપના ચરણોમાં પડ્યા, આપને પોતાના ભવનમાં પધરાવ્યા. તેઓ બોલ્યા, હે હરે, આપ અહીં ક્યારેય પધાર્યા નથી. બીજા અવતારો તો અનંત થાય છે, પણ આપ ક્યારેય પધાર્યા નથી. આમ કહીને ચંદ્રમાએ પૂજા કરી, અનેક પ્રકારના ઉપચારો લીધા. ત્યાંથી આપ ચાલ્યા ધ્રુવના લોકમાં પહોંચ્યા. તે સમયે ધ્રુવ સન્મુખ આવ્યા. મૂર્તિના દર્શન કરવાથી અપાર પ્રેમ થયો. ગદગદ થઈને ચરણોમાં પડ્યા, બાહુમાં લઈને મૂર્તિને ભેટી પડ્યા. તેમણે પોતાના ભવનમાં પ્રેમથી પધરામણી કરાવી, અલૌકિક રીતે પૂજા કરી, આપ ત્યાંથી ચાલ્યા અને ઇન્દ્રના સ્વર્ગ લોકમાં પહોંચ્યા. ત્યાં ઇન્દ્ર સન્મુખ આવ્યા, આપના ચરણોમાં પડ્યા. તેમણે ખૂબ આદર ભાવ દેખાડ્યો અને વિચારીને તેમણે આપને પોતાના ભુવનમાં પધરાવ્યા. એસો ન અવતાર ન ભયે કબ હું, એસો અવતાર ન ભયે કબ હું. સ્તુતિ કરે છે. એસો અવતાર ન ભયે કબ હું, કો શાસ્ત્ર મેન સુને અબ હું, કો શાસ્ત્ર મેન સુને અબ હું. સામ્રથ કરી કે આત દેખાયે, બિન સામ્રથ ન આત જણાઈ, એસો અવતાર ન ભયે કબ હું. આવો અવતાર ક્યારેય થયો નથી. આજ સુધી મેં કોઈ શાસ્ત્રમાં આવું સાંભળ્યું નથી. આ બધું આપના સામર્થ્યથી અમને દેખાય છે. જો આપે સામર્થ્ય ન દેખાડ્યું હોત તો અમને ખબર પણ પડત નહીં. જો તો ખરા, આ દુનિયાનું તુચ્છ આશ્ચર્ય આપણે જોઈએ છીએ ને તો એ આપણી બુદ્ધિમાં ફિટ નથી થતું. એ આ વિમાન આકાશમાં ઉડે પ્રેક્ટિકલ છે ને, પણ આપણને મનાય એવું સમજાય એવું છે આ ગણિત? બોલો, આ મોબાઈલથી એક ફોન ઇન્ડિયામાં ને એક ફોન અમેરિકામાં સામે સામે ચહેરા દેખાઈને વાતો થાય, કેવી રીતે દેખાતા હશે? ક્યાંથી એનો ચહેરો અહીંયા સુધી આવતો હશે? નથી વાયર વચ્ચે, નથી કોઈ એવું કનેક્શન. વિચારો તમે, આ દુનિયાની અચરજકારી વસ્તુ પણ નથી સમજાતી તો અનંત બ્રહ્માંડોના કારણ એવા પુરુષોત્તમ નારાયણ એનું શું ઐશ્વર્ય આપણને સમજી શકાય? એટલા માટે શાસ્ત્ર કહે છે, બુદ્ધિથી ભગવાન પામી નથી શકાતા, સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખવાથી પામી શકાય છે. સંત કહે તેમ ખબરદાર થઈને જો મંડી પડે ને તો આને આ દેહે કરીને કરોડ જન્મની કસર ટળે અને પરમાત્મા મળે. કરવું પડે પણ હા, એ રીતે ઇન્દ્ર પ્રાર્થના કરે છે. આવું બોલીને તેમણે આપની પૂજા કરી, બોલ્યા કે આજે અમને બહુ અલભ્ય લાભ આપ્યો છે. અવતારો તો અનંત અનંત થઈ ગયા, પણ આવો લાભ અમને ક્યારેય મળ્યો નથી. ત્યાંથી મૂર્તિ સ્વરૂપ આપ ચાલ્યા, પછી કૈલાસ ગયા. જેને સમાધિ થઈ છે ને હરિભક્ત જોડે છે પાછા. વિરસદવાળા જ્ઞાન જીવન સ્વામી, સ્વામી જ્યારે ધામમાં ગયા, સ્વામી ધામમાં ગયા ત્યાર પછી એક હરિભક્તને સ્વામીએ દર્શન આપ્યા, પણ એ હરિભક્તને મનમાં અફસોસ ઘણો હતો કે સ્વામી તમે ધામમાં ગયા, મને સમાચાર મળ્યા નહીં. મારે તમારી આ દિવ્ય લીલાના દર્શન કરવા હતા, તમને મહારાજ કેવી રીતે ધામમાં તેડી ગયા? વિરસદવાળા જ્ઞાન જીવન સ્વામીના દિવ્ય પ્રસંગોમાં હમણાંની આ ઘટના નોંધાણી છે, હમણાંની. અને આજે પણ આવી ઘટના ઘણી ઘટી રહી છે, ઘણી બધી ઘટનાઓ હમણાંની પણ છે. જ્ઞાનજીવન સ્વામી અને મહારાજ એ હરિભક્તને દર્શન આપે છે. સ્વામીને કેવી રીતે દિવ્ય ગતિ મહારાજે આપી એ આખું દર્શન પેલા હરિભક્તને ફરીવાર સમાધિ થાય ને જેવું દિવ્ય દર્શન થાય ને
એવું શ્રીજી મહારાજે કરાવ્યું. બોલો, મહારાજ પ્રગટ છે, એમના સાધુ પ્રગટ છે, એમનું ઐશ્વર્ય પ્રગટ છે, આપણામાં જો સત્સંગ પ્રગટ થાય ને તો આ બધું પ્રગટ લાગે. આંખવાળા માટે આ દુનિયા રંગબેરંગી છે, પણ આંખ વગરના માટે ઓનલી બ્લેક એન્ડ વ્હાઈટ, વ્હાઈટ નહીં ઓનલી બ્લેક, ડાર્ક બ્લેક. આપણા અંતરમાં સત્સંગ પ્રગટ તો મહારાજ પણ પ્રગટ, સંતો પણ પ્રગટ, કલ્યાણ પણ પ્રગટ, અક્ષરધામ પણ પ્રગટ, મૂર્તિનું ઐશ્વર્ય પણ પ્રગટ, મૂર્તિનું સુખ પણ પ્રગટ. ત્યાંથી કૈલાસ ગયા, શંકર તેમની સન્મુખ આવ્યા. અક્ષયવટ નીચે તેઓ નિવાસ કરીને રહે છે, જેનું નામ મહાન કૈલાસપુરી કહેવાય છે. બ્રહ્માની નગરી કરતાં પણ તે ધામ વધારે સોહામણું લાગે છે. તેઓ મોટા સિદ્ધોના પણ સિદ્ધ છે, તેના જેવા બીજા કોઈ સિદ્ધ નથી. તેઓ આપના સ્વરૂપને પોતાનો પરમનિધિ સમજીને ચરણોમાં નમી પડ્યા. તે જ રીતે સતી પણ આવ્યા, મૂર્તિના ચરણોમાં નમી પડ્યા. તેમના હૃદયમાં અતિશય આનંદ છવાઈ ગયો. તે સમયે ગણપતિ પણ ચરણોમાં નમી પડ્યા. તે પ્રમાણે કાર્તિક સ્વામી પણ ત્યાં આવ્યા અને મૂર્તિના ચરણોમાં નમી પડ્યા. જેટલા શિવજીના સેવકો હતા તે બધા ચરણોમાં આવીને પડ્યા. આપની મૂર્તિના દર્શન કરીને મહાન શિવજી ખૂબ હરખાયા. તેમના હૃદયમાં અત્યંત આનંદ છવાઈ ગયો. મૂર્તિ દેખે મહા સેવ હરખાયે, અતિ આનંદ રહે ઉર છાયે, વારંવાર મિલે કર પ્રેતે, અવતારે અલૌકિક જાણી રીતે. અત્યંત આનંદ છવાઈ ગયો મૂર્તિને અલૌકિક અને અવતારી જાણીને. પ્રણામ કરીને વારંવાર ભેટ્યા. વિચારો, સૂર્યનારાયણ, ચંદ્રદેવ, ઇન્દ્ર અને મહાદેવજી આ બધા જેને અવતારી માની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, વિચાર તો કરો. અવતારના અવતારી, ધામોના ધામી આ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. આપણું મોટું ભાગ્ય કે આપણને આ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળ્યા. બસ હવે તો સર્વોપરી તો મારો એક મહારાજ છે, આ ગાંઠ વાળી લઈએ. આપણી ઈચ્છા પૂરી થાય કે આપણી ઈચ્છા પૂરી ન થાય, દેહમાં રોગ આવે કે દેહમાં ન આવે, આ દુનિયાનું એકાદ સુખ મળ્યું કે ન મળ્યું, પણ આ મૂર્તિ જે મળી છે ને આપણને, આ જે પ્રાપ્તિ થઈ છે ને, આ પ્રાપ્તિનો કેફ આપણા અંતરમાં જો ભરાઈ જશે ને તો આ દુનિયાની કોઈ તાકાત નથી કે આપણા અંતરમાં દુઃખ પ્રવેશ કરી શકે. આપણે કંગાળ એટલા માટે છીએ કે આપણે દુનિયાની નાશવંત ચીજોથી અવિનાશી આનંદ મેળવવા ઈચ્છીએ છીએ, દુનિયાની દુઃખરૂપ વસ્તુઓથી સુખ મેળવવા ઈચ્છીએ છીએ. હાઉ ઇઝ ઇટ પોસિબલ? દુઃખરૂપ વસ્તુથી શું ઈચ્છીએ છીએ? સુખ ઈચ્છીએ છીએ. નથી પોસિબલ. સુખ મળશે મહારાજમાંથી, આનંદ આવશે મૂર્તિમાંથી જ. માટે મહારાજને સર્વોપરી જાણી અનન્ય ભાવે મહારાજની ભક્તિ ચાલુ કરો. બીજી જ સેકન્ડે તમારા અંતરમાં કેટલો આનંદ આવે, પૂજ્યપાદ ગુરુજીનું તો પ્રાગટ્ય જ એના માટે છે, આપણે જાણીએ છીએ. આવો અવસર ક્યારે આવ્યો નથી, મહાદેવજી પ્રાર્થના કરે છે. આજ અમારા મોટા ભાગ્ય છે, ગુપ્ત નિધિ આજ અમારે ઘેર પધાર્યા છે. આવું બોલતા બોલતા તાંડવ નૃત્ય કરવા લાગ્યા. વેદો જેમને નેતિ નેતિ કહીને ગાય છે, તેમને દર્શન મને અહીં ઘેર આવીને આપ્યા. શારદા અને શેષ વગેરે જે મોટા છે તે પણ જેનો પાર પામતા નથી, કેટલાક કલ્પ વ્યતીત થયા છે તેમાં આવા કેટલાય બ્રહ્માંડોની રચના થઈ છે. આ બ્રહ્માંડની જ્યારથી રચના થઈ ત્યારથી આ સ્વરૂપ ક્યારેય અહીં આવ્યું નથી. આવું બોલીને શિવજીએ ભારે સામગ્રીથી પૂજા કરી. મૂર્તિ હતી તેવી હૃદયમાં ધારી, ચરણોદકને દુર્લભ સમજીને હેતથી પીધું, મુખ અને મસ્તક ઉપર ધારણ કર્યું. ભગવાનના ચરણનું જળ એમણે મસ્તક ઉપર ધારણ કર્યું. ચરણોદક પોતાની સભામાં સહુને આપ્યું, પોતાના ભવનમાં બધી જગ્યાએ છાંટ્યું. ત્યાંથી મૂર્તિ સ્વરૂપ આગળ ચાલ્યું અને બ્રહ્માના લોકમાં આવ્યું. ત્યાં બ્રહ્મા સામે આવ્યા,
તેના હૃદયમાં અત્યંત મહાન હેત વ્યાપી ગયું. મૂર્તિના દર્શન કરવાથી તેમને આનંદ થયો. ચરણકમળમાં તેમણે પોતાનું મસ્તક નમાવ્યું. બ્રહ્માએ તે મનોહર મૂર્તિને પોતાના ભવનમાં પધરામણી કરી અને બોલ્યા કે અનંત યુગો વીતી ગયા પણ મારા આ ભવનમાં આપ ક્યારેય આવ્યા નથી. અને આ લખનારા સંતોએ આવા અનુભવો અનંત કર્યા છે અને લખે છે. હા, આ સાંભળેલી વાતો નથી લખતા, જેની સાથે રહે છે, જેને જોયા છે, જોયા છે એટલું નહીં, જેને અનુભવ્યા છે એ વાતો લખાઈ છે. મેં કહ્યું ને, આપણને આ વાતો મળી છે ને એ જ આપણા મોટા ભાગ્ય. હવે તો સમજાય કે ન સમજાય, સુરા ખાચરની જેમ સર્વોપરી તો મારા એક મહારાજ છે બસ. માટે મહારાજને સર્વોપરી જાણી, સર્વ કરતા જાણી, સદા હિત કરતા જાણી અને મહારાજને ભજીએ ને પછી જો કેવો આનંદ, કેવી મસ્તી, કેવી ખુમારી, કેવો કેફ આવે છે. બ્રહ્માજીએ પૂજાના બધા ઉપચાર લાવીને ષોડોચોપચાર વિધિથી પ્રેમ સહિત તેમની પૂજા કરી. હૃદયમાં આનંદ સમાતો ન હતો. બ્રહ્માજી બોલ્યા, હે શ્રી હરિ, કારણ કે કારણ જોય તિન કે કારણ તુમ હરિ. લો, આ દુનિયાના જેટલા કારણ છે, દુનિયા મને એમ કહે, હે બ્રહ્માજી તમે સૃષ્ટિના કારણ, અમે સેના કારણ, અમારા જેવા અનંત કારણ એના પણ તમે પાછા કારણ છો. કારણ કે કારણ જોય તિન કે કારણ તુમ હો હરે, હમકુ મિલે જો સોય કિતને દિન સે સુનત ભયેવું, કિતને દિન સે સુનત ભયેવું. કારણનું પણ જે કારણ છે તેના પણ હે પ્રભુ આપ કારણ છો, તે વાત કેટલાય દિવસથી સાંભળતા હતા. આપ આજે અમને પ્રગટ મળ્યા છો. બ્રહ્માએ આમ જ્યારે કહ્યું કે તરત જ મૂર્તિ ચાલીને અહીં આવી છે, અત્યારે તે મૂર્તિ કે વિમાન કંઈ દેખાતું નથી, પણ આ મહારાજે આવું દિવ્ય ઐશ્વર્ય અમને સમાધિમાં દેખાડ્યું. સૂર્યલોક, ચંદ્રલોક, ઇન્દ્રલોક, બ્રહ્મલોક, આ બધા લોકનામને દિવ્ય દર્શન કરાવ્યા અને તે ધામના તમામ ધામી ભગવાન શ્રીહરિને હાથ જોડી સ્તુતિ કરતા હતા. એ ભગવાન શ્રીહરિ આ નાગડકા ગામમાં આપણા જેવા થઈને આપણી સામે આપણી જેવી ભાષા બોલી રહ્યા છે, પણ આપણા જેવા નથી. દેખાય છે મનુષ્ય, છતાંય મનુષ્ય નથી. પારસમણીને પથ્થર ભલે સરખા દેખાય, પણ પારસમણીની કિંમત કેટલી ને પથ્થરની કિંમત શું? અરે આ તો પારસમણી નહીં, આ તો ચિંતામણી છે, પુરુષોત્તમ નારાયણ છે. આવી રીતે જેને સમાધિ થઈ હતી ને એ હરિભક્તો સભામાં વર્ણવતા હતા, ભગવાન શ્રીનો મહિમા આવી રીતે ગાતા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પુરમાં શ્રીહરિએ હરિભક્ત પાસે સમાધિની વાત કહેવડાવી. એ નામે 59મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.